કે મને એ રાત્રે સ્મશાનમાં માં ના આવ્યા પછી જે મારી આંખોએ ન જોયું એ તારી આંખોએ જોયું છે. કે મને શું થયું જ્યારે માએ એ કન્યામાં પ્રવેશ કર્યો? કે મને શું થયું જ્યારે માતા ચડી? એ લોકોને તો આશીર્વાદ મળી ગયા હશે ને? મહાકાળી એ નાગિનનો સર્વનાશ તો કર્યો જ હશે. કે મને જો એ લોકોને આશીર્વાદ મળી ગયા છે, જો એ નાગિન મરી ગઈ છે, તો જા જઈને માની મુંડમાળા પર બેસી જા. મને ઈશારો મળી જશે. જા. એનો અર્થ યજ્ઞ સફળ નથી થયો. એ નાગીને માં કાળીનું પણ દિલ જીતી લીધું. અનર્થ. આ તો અનહોની છે. આનો અર્થ નાગીન હજી પણ જીવતી છે? માં શું થયું મમ્મી? યજ્ઞ બરાબર થઈ ગયો ને? એ અમારી ગાડીનું ટાયર પંક્ચર થઈ ગયું હતું તો અમે આવી ન શક્યા. બધું થઈ ગયું ને? શું થયું પપ્પા? બધા આટલા ટેન્શનમાં કેમ છો? ભાઈ, આજ પહેલા આટલો ડર ક્યારેય નથી લાગ્યો. જે જોયું ને ત્યાં અમે, ઓ માય ગોડ. શું જોયું? ખબર છે, એક બહુ જ મોટો સાપ અને અચાનક જ બહુ મોટું તોફાન આવ્યું. મને એક વાત સમજાતી નથી આંકી. આપણે જીવ જોખમમાં મૂકીને યજ્ઞમાં ગયા, આપણને શું મળ્યું? આપણો શું ફાયદો થયો? આનો અર્થ છે, આ લોકોને ખબર જ નથી ત્યાં શું થયું. એ પણ નથી ખબર કે એમને માં કાળીના આશીર્વાદ નથી મળ્યા. કઈ જ ફાયદો ન થયો. અમને લાગ્યું હતું કે પેલી કાળી માતા આવશે અને નાગીને ખતમ કરનાર છે, પણ ત્યાં એક્ચ્યુઅલી થયું શું છે અમને કોઈને નથી ખબર. આ આખે આખો ડ્રામા શરૂ થયો છે એ સુરીના ચાલ્યા ગયા પછી. ના અંકિતજી, આ ત્યારે જ શરૂ થયું જ્યારે ઋતિક 25 નો થયો. નહીં, આ તમારી બહુ મોટી ગેરસમજણ છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે આપણે પેલી હવેલીમાં પાછા ગયા અને ત્યાં દબાયેલા ભેદને આપણે બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. બસ અંકિતજી, બસ એ જ વાતને યાદ ન કર્યા કરો. હવે જે થઈ ગયું એ થઈ ગયું, એ વિચારો આગળ શું કરવાનું છે. અંકિત, મારી એક વાત સાંભળ. અંકિત, આ બધી તકલીફનું કારણ હવેલી છે. તું એ હવેલી વેચી કેમ નથી નાખતો? અરે, હવેલી વેચી નાખું? કેવી રીતે વેચું? કે મને ખબર છે ને, દેવડી ત્યાં છે અને 20 વર્ષ પહેલા જે કાંડ આપણે કર્યું છે એ કાંડનો ભેદ એ જ દેવડીની અંદર બંધ છે. કેવી રીતે વેચું બોલ, કેવી રીતે વેચું? દેવડીનો ભેદ? કેવો ભેદ? શું થયું? તો અહીંયા કેમ ઉભી રહી ગઈ? એ મારું એક ઇયરિંગ ગાડીમાં રહી ગયું, હું હમણાં લઈને આવી. તો હું લઈ આવું છું? નહીં નહીં, તું ફ્રેશ થઈ જા, હું હમણાં લઈને આવી. ઓકે, જલ્દી આવજે. ગડબડ થઈ ગઈ યાર શૈલેષ, બહુ જ મોટી ગડબડ થઈ ગઈ છે. જાણી જોઈને આપણે મુસીબતને આમંત્રણ આપ્યું છે. એ હવેલીમાં આપણે પાછું જવું જ નહોતું જોઈતું, પણ આ યામિનીજીની હઠ કે ઋતિકની સગાઈ કરશું ત્યાં જ કરશું, બધા રીતિ રિવાજ ત્યાં જ પૂરા કરશું. બધા રીતિ રિવાજ પૂરા થઈ ગયા. ખબર છે ને દેવડી, જો દેવડીનો દરવાજો ખુલ્યો અને એ
20 वर्ष जूनो भेद जो बतानी सामे आव्यो तो बधाना बेंड वागशे बधाना अने उपरथी ए माळी काकानुं रहस्य जो ए सामे आव्यो तो खतम बधु खतम दोस्त बधु खतम एवुं ते कयो भेद संतायो छे देवडीमां जो भेदनी जाण थई जाय तो कदाच मारो बदलो वधु सहेलो थई जशे जाणवुं पड़शे के देवडीनो ए भेद शुं छे શું કરે છે તું મને કે કે તું શું કરે છે હંમેશા પોતાની દુનિયામાં ખોવાયેલી રહે છે મનની વાત હોઠ પર લાવતી જ નથી એવું શું છે આ નાનકડા મગજમાં અરે કહી દે ને મારે જવું છે જવાની વાત નહીં કરા થોડી પણ દૂર જાય છે ને તો ખરેખર તારા વગર ગમતું નથી મને જેમ કે આજે થોડી વાર માટે તું આમ તેમ જતી રહી તો મને લાગ્યું કે હવે તો મળીશ જ નહીં બે મિનિટ માટે મારો જીવ જતો રહ્યો હતો ત્યારે તારા પર એટલો પ્રેમ ઉભરાણો કે કોઈને આટલો પ્રેમ કરવો પણ સારું નથી હા કદાચ પણ શું કરું મારું દિલ મારા કાબૂમાં નથી તને પ્રેમ કરવો ગમે છે મને શું કરે છે ચાલને સુઈ જઈએ અરે પોતપોતાની જગ્યા પર વાત વાત પર ડરી જાય છે બાય ગોડ એક મિનિટ આ તરફ ડાબી બાજુ અને અહીંયા જમણી બાજુ હું આમ જ રોજ રાતે તો અહીંયા સુઈ શકે છે ઓકે ઓહો મારા એ ગુરુમાં મહાકાળીના જયકારા લગાવતી હતી જાણે માં કાળી માત્ર એની જ હોય માં કાળીના સામે આવતા જ એ એની જગ્યાએથી હલી ગઈ એનું કંઈ જ ના ચાલ્યું મને બહુ જ ગુસ્સો આવી રહ્યો છે ગુરુદેવ આ ગુરુમાં વારંવાર આપણા પ્રતિશોધના માર્ગમાં આવી રહી છે સૌથી પહેલા આનો જ ખેલ ખતમ કરવો પડશે આપણે આને જ માર્ગમાંથી ખસેડવી પડશે આપણે એટલે ઉતાવળી નહીં બનશે શા એ ગુરુમાં છે બહુ શક્તિશાળી છે તો આપણી શક્તિ શું ઓછી છે ગુરુદેવ હું એ ગુરુમાંને જીવિત નહીં છોડું ભલે મારે ગમે તે કરવું પડે અને આપ પણ તો ગુરુદેવ છો ને આપમાં પણ તો શક્તિ છે એ શક્તિ ક્યારે કામ આવશે આપ કંઈક કરો ગુરુદેવ કંઈક કરો લે આ ભભૂતિ લગાવી લે ત્યાર પછી કોઈ નહીં ઓળખી શકે કે તું એક ઈચ્છાધારી નાગિન છે ગુરુમાં પણ નહીં આ ભભૂતિ તને ત્યાં લઈ જશે જ્યાં તું જવા ઈચ્છે છે જા અને રસ્તામાંથી હટાવી દે ગુરુમાને પણ એક વાત યાદ રાખજે શું ગુરુદેવ આ ભભૂતિની શક્તિ કેવળ અડધો કલાક સુધી રહેશે તારે જે કંઈ પણ કરવું હોય એ અડધો કલાકમાં જ કરવું પડશે જો સમય નીકળી ગયો તો પછી તું નહીં નીકળી શકે તું તારા અસલ રૂપમાં આવી જઈશ અને ગુરુમાને એ વાત ખબર પડી જશે કે તું ઈચ્છાધારી નાગિન છે